નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડેમીમાં ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 5માં 5.1 મેન્ડલના આનુવંશિકતાના નિયમો વિશે ચર્ચા કરીશું, જેને ઇંગ્લિશમાં મેન્ડલ્સ લો ઓફ ઇનહેરિટન્સ કહેવામાં આવે છે. એટલે કે મેન્ડલે આનુવંશિકતા રિલેટેડ કેટલાક નિયમો આપેલા, તો એના વિશે આપણે ચર્ચા કરીશું. તો એ પહેલાં આપણે ચર્ચા કરીશું કે ભાઈ મેન્ડલે આનુવંશિકતાને સમજવા માટે કરેલી કામગીરી વિશે આપણે વાત કરીએ. તો 19મી સદીના મધ્યમાં આનુવંશિકતાને સમજવા માટે પ્રગતિ થઈ, એટલે કે 19મી સદીના મિડલ હાફમાં મધ્યમાં આનુવંશિકતાને સમજવા માટેના પ્રયાસો જે છે તે મોટા પાયે સ્ટાર્ટ થયા. તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરનાર જો વૈજ્ઞાનિક હોય તો કોણ? તો ગ્રેગર મેન્ડલ. વૈજ્ઞાનિકનું નામ શું છે? તો વૈજ્ઞાનિકનું નામ છે ગ્રેગર મેન્ડલ. તો આ જે ગ્રેગર મેન્ડલ છે તેનો આનુવંશિકતામાં ફાળો શું છે તે જોઈએ. તો એમણે વટાણાના છોડ પર 7 વર્ષ સુધી સંકરણના પ્રયોગો કર્યા તથા તેના આધારે આનુવંશિકતાના નિયમો રજૂ કર્યા. એટલે કે ગ્રેગર મેન્ડલે આનુવંશિકતાને સમજવા માટે વટાણાના છોડનો ઉપયોગ કર્યો અને એ વટાણાના છોડનો ઉપયોગ કરીને એના પર 7 વર્ષ સુધી એક્સપેરિમેન્ટ કર્યો. તો 7 વર્ષ સુધી એટલે કયા સમયગાળા દરમિયાન? તો 1856થી લઈને 1863 સુધી. એમણે 1856થી લઈને 1863 સુધી એમણે પ્રયોગો કર્યા. એમણે પ્રયોગોમાં શું કર્યું? વટાણા છોડમાં સંકરણના પ્રયોગ કર્યા. કયા પ્રયોગ કર્યા? તો સંકરણ. સંકરણ એટલે કે એને શું કહેવામાં આવે? પ્રેરિત પ્રજનન કહેવામાં આવે. પ્રેરિત પ્રજનન એટલે કે પ્રજનન કરાવવામાં આવે, તો એને શું કહેવાય? તો પ્રેરિત પ્રજનન કરાવવામાં આવે છે. તો આ 7 વર્ષ દરમિયાન જે વટાણાના છોડ પર એમણે સંકરણના પ્રયોગ કર્યા, તો એ દરમિયાન એમને કેટલાક રિઝલ્ટો મળ્યા? તો એ રિઝલ્ટોના આધારે એમણે આનુવંશિકતાના નિયમો રજૂ કર્યા. તો સૌથી પહેલાં તો તમને વાત કરું તો આ જે ગ્રેગર મેન્ડલ છે કે જેમણે આ તો એક્સ્ટ્રા માહિતી છે, તો એમણે બ્રુનના ચર્ચના બગીચામાં આ જગ્યાનું નામ છે કે બ્રુનના ચર્ચના બગીચામાં વટાણાના છોડમાં સંકરણનો પ્રયોગ કર્યો. વટાણાના છોડમાં સંકરણનો પ્રયોગ કર્યો. તો આ જગ્યાનું નામ છે કે અમે સંકરણના પ્રયોગ ક્યાં કર્યા? તો બ્રુનના ચર્ચના બગીચામાં કર્યા. તો એના આધારે શું થયું કે 1900માં આ મેન્ડલના જે વૈજ્ઞાનિક એ શોધપત્ર પુનઃ પ્રકાશિત થયા. તેના રિલેટેડ ઘણા બધા આ ફિલ્ડ એટલે કે જેની આનુવંશિકતા રિલેટેડ ત્યારબાદ ઘણા બધા પ્રયોગો થયા. સૌથી પહેલાં શરૂઆત કરનાર કોણ હતું? તો ગ્રેગર મેન્ડલ. ચાલો હવે આગળ જોઈએ. તો મેન્ડલના આનુવંશિક સંશોધનો દરમિયાન સૌ પ્રથમ આંકડાકીય પૃથક્કરણ તથા ગાણિતિક તર્કનો ઉપયોગ કરી જીવવિજ્ઞાનની સમસ્યાઓના સમાધાન શોધવા માટે થયો. મતલબ કે આ ગ્રેગર મેન્ડલ કે જે સૌ પ્રથમ એવા વૈજ્ઞાનિક છે કે જેમણે આનુવંશિકતા રિલેટેડ જે પ્રયોગો કર્યો, તો જીવવિજ્ઞાનની આ જે સમસ્યા છે તો એ સમસ્યાને શોધવા માટે એમણે સૌ પ્રથમ આંકડાકીય પૃથક્કરણ અને ગાણિતિક તર્કનો ઉપયોગ કર્યો. શેનો ઉપયોગ કર્યો? તો આંકડાકીય મતલબ એમણે પ્રયોગો કર્યા, તો એ પ્રયોગોમાં એમણે
શું કર્યું તો આંકડાકીય પૃથ્થકરણ અને ગાણિતિક તર્કનો ઉપયોગ કર્યો. એટલે એમણે સંભાવનાનો ઉપયોગ કર્યો કે ભાઈ મેં આટલા છોડ વાવેલા છે તેમાંથી આટલા છોડ ઊંચાથી આટલા છોડ નીચાથી આટલા છોડ મધ્યમ કદના થયા. તો આવી રીતે એમણે આંકડાકીય માહિતી આપી અને આંકડાકીય માહિતી આપી પ્લસ એમણે રેશિયો આપ્યો. એટલે એવું કહેવાય છે કે એમણે સૌ પ્રથમ જીવવિજ્ઞાનની જે સમસ્યા છે તે સમસ્યાનું સમાધાન શોધવા આંકડાકીય પૃથ્થકરણ અને ગાણિતિક તર્કનો ઉપયોગ કર્યો. તેમણે ઉપયોગમાં લીધેલ છોડની ઉત્તરોત્તર પેઢીઓ પર કરવામાં આવેલ પ્રયોગો તેમજ નમૂનાઓની વિશાળ સંખ્યાએ તેમના પરિણામોની વિશ્વસનીયતા વધારી. મતલબ કે એમણે જે વટાણાના છોડનો ઉપયોગ કરેલો હતો તો એમણે જે રિઝલ્ટ શરૂઆતમાં જોવા મળ્યા તેમણે શું કહ્યું, પેઢી દર પેઢી ઉત્તર પેઢી એટલે શું કહેવાય કે એક પેઢી પછી બીજી પેઢી પછી ત્રીજી પછી ચોથી ચોથી પછી પાંચમી, એ રીતે એમણે સતત પેઢી દર પેઢી એ પ્રયોગો કર્યા અને એમને એક ફિક્સ રિઝલ્ટ મળ્યું. એમને સતત એવી રીતે ફિક્સ રિઝલ્ટ મળતા એમ મળે પરિણામે શું થાય કે એમણે જે કરેલા પ્રયોગ છે તેનું રિઝલ્ટ કેવું હતું, પરફેક્ટ હતું. એટલે કે એમના પરિણામોની વિશ્વસનીયતા વધારી, કારણ કે એમને એક ફિક્સ રિઝલ્ટ મળવા લાગ્યું એટલે એમની વિશ્વસનીયતા એના રિઝલ્ટને કેવી કહેવાય, પાકી કહેવામાં આવે. તો ત્યારબાદ હવે આગળ જોઈએ કે તેમની આ જે સફળ ધારણાએ સિદ્ધ કર્યું એટલે કે એમને આપેલા જે આંકડાકીય માહિતી છે તે આંકડાકીય માહિતીના આધારે એવું સિદ્ધ થયું કે તેમના પરિણામો ભ્રામક વિચારોને બદલે મેન્ડલના આનુવંશિકતાના સામાન્ય નિયમોનું નિદર્શન કરે છે. મતલબ કે એમણે જે આંકડાઓ આપેલા, એમણે જે રિઝલ્ટ આપેલા તેના પરથી એવું સાબિત થયું કે એમણે જે આપેલા જે પરિણામો છે તે કેવા છે, ખોટા નથી, ભ્રામક નથી. ભ્રામક એટલે શું કહેવાય કે આપણે ભ્રમમાં મૂકે એવા નથી. એક વ્યવસ્થિત એમના રિઝલ્ટ હતા કે જે એમણે આપેલા નિયમોનું શું કરતા હતા, નિદર્શન કરતા હતા. નિદર્શન કરતા મતલબ એમના નિયમોને રિલેટેડ જ રિઝલ્ટ હતા. ચાલો હવે તેમણે વટાણાના છોડના વિરોધાભાસી લક્ષણો પર સંશોધન કરી આનુવંશિકતાના નિયમોનું આધારભૂત માળખું તૈયાર કર્યું. મતલબ કે એમણે જે વટાણાના છોડ પ્રયોગમાં લીધા તો કેવા લીધા, તો વિરોધાભાસી લક્ષણોવાળા લીધા. તો વિરોધાભાસી લક્ષણોવાળા લીધા એટલે શું કહેવાય, ઊંચા અને નીચા તો ઓપોઝિટ છે ને, ઊંચાનું વિરોધી શું થશે, નીચું. તો એવી રીતે એમણે વિરોધાભાસી લક્ષણો છે તેના પર સંશોધન કર્યું. ત્યારબાદ પીળા બીજ લીધું તો બીજના બે લક્ષણ લીધા, કયા, એક પીળો બીજ લીધો અને એક લીલા કલરના બીજ લીધા. તો આવી રીતે એમણે વિરોધાભાસી લક્ષણો, વિરોધાભાસી લક્ષણો એટલે શું કહેવાય કે ધારો કે આ ઊંચાઈનું લક્ષણ છે તો છોડ ઊંચા અને નીચા કદના લીધા, તેને વિરોધાભાસી લક્ષણ કહેવાય. એવી રીતે પીળા અથવા લીલા રંગના બીજ લીધા. તો આવી રીતે એમણે વિરોધાભાસી લક્ષણો લઈ એના પર પ્રયોગો કર્યા અને પ્રયોગોને આધારે એમણે એક આનુવંશિકતાના નિયમો રજૂ કર્યા. પછી એમણે જે આનુવંશિકતાના નિયમો રજૂ કર્યા, એમણે એક માળખું તૈયાર કર્યું. તો ત્યારબાદ એના લીધે શું થયું કે ત્યારબાદના જે વૈજ્ઞાનિકો છે તો તે ત્યારબાદના વૈજ્ઞાનિકોએ તેનો વિસ્તાર કર્યો. વિસ્તાર કર્યો એટલે કે એમણે જે આપેલી જે માહિતી છે તે સાચી છે ત્યાર, સાચી છે કે ખોટી, અને સાચી છે તો એમાં એ લોકોએ શું કર્યું, નવો સંશોધન માટે એમને એક વેગ મળ્યો જેનાથી વિવિધ કુદરતી નિરીક્ષણ એટલે કે ચલો એમણે તો વટાણાના છોડ પર જ કર્યો તો કુદરતમાં એક વટાણાના છોડ જ છે થોડી છે, એવા તો ઘણા બધા છોડ તે એના લીધે શું થયું કે અન્ય છોડ પર પણ નિરીક્ષણ કર્યું અને નિરીક્ષણ કરતાં એ તેમાં નહીવત જટિલતાનું સ્પષ્ટીકરણ થયું. એટલે કે અમુક જે થોડા ઘણા રિઝલ્ટ પ્લસ ઓર માઇનસ જોવા મળ્યા તો એનું પણ સ્પષ્ટીકરણ થયું. એટલે કે મેન્ડલે જે નિયમો રજૂ કર્યા તે તો પરફેક્ટ જ હતા, પણ એના સિવાય એમણે શું કર્યું, એમણે જે આપેલા નિયમો હતા એ તો વટાણાના છોડ આધારિત હતા, એના સિવાય કુદરતમાં બીજા બધા પણ છોડ છે તો એના પર બી એ સંશોધનો થયા અને સંશોધન થયા બાદ શું થયું કે કેટલી નહીવત જટિલતા એટલે કે કેટલી જે કોમ્પ્લેક્સ ત્રુટી રહી જાય તો એનું પણ સ્પષ્ટીકરણ
થયું। મેન્ડલે આવા અનેક શુદ્ધ સંવર્ધિત વંશક્રમ વટાણાની જાતને લઈને કૃત્રિમ પરાગનયન અથવા તો પરપરાગનયનના પ્રયોગો કર્યા। એટલે કે મેન્ડલ જે છે તો મેન્ડલે વટાણાના છોડ છે તો વટાણાની છોડની શુદ્ધ સંવર્ધિત જાતનો ઉપયોગ કર્યો। તો શુદ્ધ સંવર્ધિત જાતનો ઉપયોગ કરીને એમણે એમાં એટલે કે વટાણાના છોડમાં કૃત્રિમ પરપરાગનયન કરાવ્યું કૃત્રિમ પરાગનયન કરાવ્યું અથવા તો પરપરાગનયન કરાવ્યું। એટલે કે મેન્ડલ જે છે તો મેન્ડલે વટાણાના છોડની શુદ્ધ સંવર્ધિત જાતનો ઉપયોગ કર્યો। તો શુદ્ધ સંવર્ધિત જાત એટલે શું કહેવાય ખબર, કે ઘણી બધી પેઢીઓ સુધી સતત સ્વપરાગનયનના ફળ સ્વરૂપે સારી લક્ષણો પ્રદર્શિત કરે। તો મતલબ કે આ 7-8 પેઢી સુધી વટાણાના છોડ બધા જ ઊંચા થાય। તો આવી રીતે ઘણી બધી પેઢી સુધી વટાણાના છોડમાં સ્વપરાગનયન દ્વારા એક સ્થાયી લક્ષણ પ્રદર્શિત થાય છે તો એને શુદ્ધ સંવર્ધિત જાત કહેવામાં આવે છે। એટલે કે ધારો કે એક પેઢીમાં ઊંચા છોડ થયા, બીજી પેઢીમાં પણ ઊંચા, એના આવનારી પેઢીમાં બી સ્વપરાગનયન દ્વારા ઊંચા છોડ થાય, ઉત્તરોત્તર એટલે કે પેઢી દર પેઢી સતત જ સ્વપરાગનયન દ્વારા વટાણાના છોડ ઊંચા થાય તો એને શું કહેવામાં આવે, તો એને શુદ્ધ સંવર્ધન કહેવામાં આવે છે। તો આવી રીતે મેન્ડલ છે તો મેન્ડલે આવા અનેક શુદ્ધ સંવર્ધિત વંશક્રમ વટાણાની જાત લીધી એટલે કે શુદ્ધ સંવર્ધિત વટાણાની જાત લીધી અને એમાં શું કરાયું, તો એમાં કૃત્રિમ પરાગનયન અથવા તો પરપરાગનયનના પ્રયોગો કર્યા। ત્યારબાદ મેન્ડલે 14 સંવર્ધિત વટાણાની જાતને પસંદ કરી એટલે કે મેન્ડલે આનુવંશિકતા રિલેટેડ પ્રયોગ કરવા માટે વટાણાના 14 શુદ્ધ સંવર્ધિત જાતને પસંદ કરી। તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા સુધી એટલે કે આટલી લાઈન સુધી તમારે પ્રશ્ન એવો નીકળે છે કે આનુવંશિકતાને સમજવા માટે મેન્ડલની કામગીરીની માહિતી આપો। જ્યારે પણ તમને એક્ઝામમાં એવો પ્રશ્ન પૂછાય કે આનુવંશિકતાને સમજવા માટે મેન્ડલની કામગીરી વર્ણવો, તો તમારે અહીંયા એટલે કે મેન્ડલે 14 શુદ્ધ સંવર્ધિત વટાણાની જાતને પસંદ કરી તો ત્યાં સુધી લખવાનું રહેશે। હવે શું કીધેલું છે કે મેન્ડલે કેટલી, તો 14 શુદ્ધ સંવર્ધિત વટાણાની જાતને પસંદ કરી કે જે કોઈ એક લક્ષણને બાદ કરતા અન્ય લક્ષણોમાં કેવા હતા, તો સમાન હતા। એક લક્ષણને બાદ કરતા એટલે શું કહેવાય કે એમણે શું કીધા, એવા 14 છોડ છે કે જેમાં એક લક્ષણને બાદ કરતા, એક લક્ષણને બાદ કરતા એટલે શું કહેવાય કે ધારો કે એક વટાણાના છોડની પ્રકારની લંબાઈ ઊંચી છે અને બીજા વટાણાના છોડની પ્રકારની લંબાઈ નીચી છે, તો આ એક લક્ષણ કહેવાય ઊંચાઈ। તો ઊંચાઈના લક્ષણને બાદ કરતાં બાકી બધી વસ્તુમાં કેવા હશે, સમાન હશે। એટલે કે પુષ્પના રંગ છે, પુષ્પનું સ્થાન, પુષ્પ ત્યારબાદ બીજનો આકાર, બીજનો રંગ, એ બધી વસ્તુને લઈને કેવા હશે, સમાન। ફક્ત એક જ લક્ષણમાં કેવા હશે, અલગ હશે, કે જેમ કે પ્રકારની ઊંચાઈમાં એ અલગ છે। તો આવી રીતે કોઈ એક લક્ષણને બાદ કરતા અન્ય લક્ષણોમાં કેવા હશે, સમાન હશે તેવા વટાણાના છોડની પસંદગી કરી। ફરી પાછું એકવાર કહું છું, આ લાઈન જે છે તેનો કહેવાનો મતલબ એવો થાય છે કે કોઈ એક લક્ષણને બાદ કરતા અન્ય લક્ષણોમાં સમાન હતા। જેમ કે એક લક્ષણ અહીંયા લઈએ તો પ્રકાંડની ઊંચાઈ, તો પ્રકાંડની ઊંચાઈ તો એક છોડની ઊંચાઈ પ્રકાંડની લાંબી હશે, એટલે કે એક છોડ એવા લીધા હશે કે જેમાં પ્રકાંડની ઊંચાઈ વધારે હશે અને બીજો છોડ એવો લીધો હશે કે જેમાં પ્રકાંડની ઊંચાઈ કેવી હશે, નીચી હશે। તો આવી રીતે પ્રકાંડની લંબાઈનું લક્ષણ બાદ કરતા બાકીના બધા લક્ષણોમાં કેવા હશે, સમાન હશે। તો આવી રીતે કોઈ એક લક્ષણને બાદ કરતા બાકીના બધા જ લક્ષણોમાં છોડ કેવા હોય, સમાન હોય તેવા એમણે વટાણાની જાતને પસંદ કરી। તો હવે જોઈએ 14 વટાણાની જાત જોઈએ, તો હવે પહેલો લક્ષણ એમણે કયો લીધો,
તો અહીંયા તમને જે આપેલા છે તે સાત લક્ષણો લીધા છે. કયા સાત લક્ષણો લીધા? તો પ્રકારની ઊંચાઈ, પુષ્પનો રંગ, પુષ્પનું સ્થાન, સિંગનો આકાર, બીજનો આકાર, સિંગનો રંગ અને બીજનો રંગ. તો એમણે આ સાત લક્ષણો એમણે એક્સપેરિમેન્ટ માટે લીધા. હવે આ સાત લક્ષણોના વિરોધાભાસી અભિવ્યક્તિ જોઈએ. તો પ્રકારની ઊંચાઈ કે જેની વિરોધાભાસી અભિવ્યક્તિ છે ઊંચા અથવા તો નીચા. ત્યારબાદ પુષ્પના રંગ જેની વિરોધાભાસી અભિવ્યક્તિ છે, શું છે? વિરોધાભાસી અભિવ્યક્તિ છે જાંબલી અથવા તો સફેદ. ત્યારબાદ પુષ્પનું સ્થાન કે જેના વિરોધાભાસી પુષ્પ કાં તો કક્ષમાંથી ઉગશે ક્યાં તો પછી અગ્રીય સ્થાનેથી ઉગે છે. તો પુષ્પના સ્થાનને આધારે એમણે આ લક્ષણ લીધું. એક છોડ એવો પસંદ કર્યો કે જેમાં સિંગનો આકાર લીધો, કે જેમાં એક ફૂલેલી હશે અને બીજી સિંગ કેવી હશે? તો સંકુચિત હશે. બીજનો આકાર લીધો તો ગોળ અને ખરબચડા, રીતે વિરોધાભાસી લક્ષણ ધરાવતા છોડની પસંદગી કરી. એવી રીતે સિંગનો રંગ કે જેમાં લીલી સિંગ, રંગ લીલા રંગની સિંગ અને પીળા રંગની સિંગ, એવી રીતે બે વિરોધાભાસી લક્ષણ ધરાવતા એમણે જોડી પસંદ કરી. એવી રીતે બીજનો રંગ પીળો અથવા તો લીલો. તો આવી રીતે એમણે વિરોધાભાસી લક્ષણોની જોડીઓ નો અભ્યાસ કર્યો અને એના રિલેટેડ એમને રિઝલ્ટ આપ્યા. તો જો અહીંયા 14 કેવી રીતે થયા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14 આવી રીતે એમણે 14 શુદ્ધ સંવર્ધિત વટાણાની જાતને પસંદ કરી. કેવી રીતે 14? તો આ 1, 2 હવે તો ખ્યાલ આવ્યો છે. તો આવી રીતે 14 શુદ્ધ સંવર્ધિત વટાણાની જાતને પસંદ કરી. તો એમણે આટલા વિરોધાભાસી લક્ષણો જે છે તે પસંદ કરેલા. ચાલો ત્યારે વિદ્યાર્થી મિત્રો, આ ટર્મિનોલોજી તમારે સમજવાની છે અને તમારા નોટબુકમાં લખી દેજો, એટલે તમને વર્ષ દરમિયાન આ શબ્દ સ્પષ્ટ ખબર પડે કે પ્રભાવી અને પ્રછન્ન અભિવ્યક્તિ એટલે શું. તમારા ચોપડીમાં જે આકૃતિ, તમારા ચોપડીમાં જે આકૃતિ 5.1 આપેલી છે, તો એ 5.1માં લખેલું છે ઉપરની તરફ. વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો દેખાશે કે પ્રભાવી, એક તરફ પ્રભાવી અભિવ્યક્તિ લખેલી છે અને બીજી તરફ પ્રછન્ન અભિવ્યક્તિ લખેલી છે. તો તમે પહેલાં એ શબ્દ સમજી લો કે પ્રભાવી અભિવ્યક્તિ એટલે શું અને પ્રછન્ન અભિવ્યક્તિ એટલે શું. તો બે ભિન્ન વિરોધાભાસી લક્ષણોમાંથી જે લક્ષણ વ્યક્ત થાય તો એને પ્રભાવી અભિવ્યક્તિ કહેવામાં આવે છે, અને જે લક્ષણ વ્યક્ત ન થાય તો તેને પ્રછન્ન અભિવ્યક્તિ કહેવામાં આવે છે. તો હવે તો આપણે એક ચાર્ટ જોઈ જ ગયા વિરોધાભાસી લક્ષણો, જેમ કે પ્રકાંડની ઊંચાઈ. તો એવી રીતે ઊંચા છોડ, એક ઊંચા છોડ છે અને બીજા કેવા છે? તો નીચા છોડ છે, બરાબર. હવે આપણે આ વિરોધાભાસી લક્ષણો લીધા, ઊંચા છોડ અને નીચા છોડ, તે વિરોધાભાસી લક્ષણો લીધા. હવે આ બંને વચ્ચે શું કરાયું? તો કૃત્રિમ પરાગનયન કરાયું, એટલે કે આપણે એમ સિમ્પલ કરીએ તો સંકરણ કરાવ્યું. તો સંકરણ કરાવતા ફક્ત આવનાર જે પેઢી છે તેમાં ઊંચા છોડ થાય છે, એમાં આ નીચા છોડ જોવા મળતા નથી. તો આપણે આ ઊંચા છોડ અને નીચા છોડ વચ્ચે સંકરણ કરાવતા આવનાર જે પેઢી છે તે કેવી થશે? ફક્ત ઊંચા છોડવાળી થાય છે. તો ઊંચા છોડના લક્ષણની અભિવ્યક્તિ થઈ તો એને પ્રભાવી અભિવ્યક્તિ કહેવામાં આવે છે, અને અહીંયા આવનાર પેઢીમાં નીચા છોડ જોવા મળતા નથી, તે લક્ષણ આપણને પછીની પેઢીમાં જોવા ન મળી, એટલે કે એને શું કહેવાય? લક્ષણ વ્યક્ત થયા નથી. તો એ લક્ષણને શું કહેવાય? તો પ્રછન્ન અભિવ્યક્તિ કહેવાય છે. એટલે કે સિમ્પલ રીતે કહું ને કે ધારો કે જ્યારે પણ
આવી રીતે બે વિરોધાભાસી લક્ષણો ધરાવતા જે છોડ છે એમની વચ્ચે જો સંકરણ કરાવવામાં આવે તો આ બે પૈકી ફક્ત એક જ લક્ષણ જો પછીની પેઢીમાં અભિવ્યક્ત થાય તો એને પ્રભાવી કહેવાય અને જેની અભિવ્યક્તિ ન થાય તો એને પ્રછન્ન કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે? તો પ્રછન્ન કહેવામાં આવે છે. હવે એક ટર્મિનોલોજી બીજી એ છે કે લક્ષણ. લક્ષણ કોને કહેવાય? આ બધી વસ્તુ તમે લખી દેજો એટલે તમને વર્ષ દરમિયાન યાદ રહે કે જે સજીવની કોઈ લાક્ષણિકતા હોય, સજીવની લાક્ષણિકતાને લક્ષણ કહેવામાં આવે છે. એટલે કે ઊંચા છોડ, નીચા છોડ, ત્યારબાદ પીળા રંગ, લીલા રંગ, તો એને લાક્ષણિકતા કહેવાય. તો એ લાક્ષણિકતાને લક્ષણ કહેવામાં આવે છે. અને બીજી વસ્તુ અભિવ્યક્તિ એટલે શું કહેવાય? તો અભિવ્યક્તિ એટલે કે લક્ષણ જે વ્યક્ત થાય, એટલે કે આપણને છોડમાં દેખાય, તો લક્ષણ જે વ્યક્ત થાય તો તેને અભિવ્યક્તિ કહેવામાં આવે છે. તો લક્ષણ જે વ્યક્ત થાય તેને તે લક્ષણની અભિવ્યક્તિ કહે છે. તો આ બે લક્ષણ પૈકી આ લક્ષણ આપણને આવનાર પેઢીમાં દેખાય, આવનાર છોડમાં દેખાય, તો આનું અભિવ્યક્તિ થઈ કહેવાય છે. એને શું કહેવાય છે? તો એની અભિવ્યક્તિ થઈ છે એવું કહેવાય છે. હવે આપણે કેટલીક એક્સ્ટ્રા માહિતી જોઈએ. એક્સ્ટ્રા માહિતી એટલે કે કેમ મેન્ડલે વટાણાના છોડનો ઉપયોગ કર્યો, કેમ મેન્ડલે વટાણાના છોડનો ઉપયોગ કર્યો. એવા તો ઘણા બધા છોડ છે, તો એમાંથી એણે ફક્ત આ વટાણાના છોડનો જ ઉપયોગ કેમ કર્યો? એના સિવાય એને બીજા છોડનો ઉપયોગ કેમ નહીં કર્યો? તો સૌથી પહેલું રીઝન એ છે કે વટાણાના છોડ ખુલ્લી જગ્યાએ ઉછેરવા સરળ છે, એટલે ગાર્ડનમાં એને સરળતાથી એનો ઉછેર કરી શકાય. ત્યારબાદ વટાણા જે છે તો વટાણાના પુષ્પો જે છે તે કેવા છે? દ્વિલિંગી હોવાથી સામાન્ય રીતે સ્વફલન દર્શાવે છે. સ્વાભાવિક છે, જે પુષ્પ દ્વિલિંગી હોય તેમાં સ્વફલન થાય છે. આથી લક્ષણોની શુદ્ધતા જળવાઈ રહે છે. એટલે કે ઊંચા હશે તો ઊંચા છોડ થાય, નીચા હોય તો નીચા છોડ થાય. પુષ્પ જે છે તો કક્ષીય કલિકામાંથી જ ઉગે છે, કાં તો સિંગનો આકાર લીલો હોય તો પેઢી દર પેઢી સિંગનો આકાર કેવો થાય? લીલો જ થાય છે. કેમ? કારણ કે દ્વિલિંગી પુષ્પ છે એટલે કે સ્વફલન થશે, અને સ્વફલન થાય એટલે કે લક્ષણો જે છે તેનો શુદ્ધ ક્રમ જે છે તે પેઢી દર પેઢી જળવાઈ રહે છે. ત્યારબાદ વટાણાના છોડમાં લક્ષણોની વિવિધતા તેમજ દરેક લક્ષણની બે વિરોધાભાસી અભિવ્યક્તિ જોવા મળે છે. એટલે કે વટાણાના છોડ છે કે જેમાં આપણને લક્ષણોની વિવિધતા જોવા મળે છે, અને દરેક લક્ષણ હોય તે દરેક લક્ષણની આપણને વિરોધાભાસી જોડ મળી આવે છે. જેમ કે
હવે પ્રકાંડની ઊંચાઈ લઈએ, આ એક એક્ઝામ્પલ લઉં તો પ્રકાંડની ઊંચાઈ લઈએ તો એના વિરોધાભાસી લક્ષણોની જોડ કઈ, તો ઊંચા ને નીચા. તો આવી રીતે લક્ષણોની વિવિધતા અને દરેક લક્ષણોની આવી રીતે વિરોધાભાસી પેર મળી આવતી હતી. પ્લસ વટાણાના છોડ છે કે જે કેવા હતા તો એક વર્ષાયુ. વટાણાના છોડ કેવા છે તો એક વર્ષાયુ. એક વર્ષાયુ કે એમનું આયુષ્ય કેટલું છે, એક જ વર્ષનું છે, તો એક જ વર્ષની અંદર એ શું થાય, પુષ્પ ઉગાડશે, મતલબ પ્રજનન પણ કરશે, ફળ પણ આપે, એટલે કે રિઝલ્ટ ઇન શોર્ટ એક વર્ષની અંદર જોવા મળતું હતું. અને રિઝલ્ટ એક વર્ષમાં જોવા મળે, પરિણામે શું થતું, વધુ પેઢીઓના અભ્યાસ સરળ, અભ્યાસમાં અભ્યાસની સરળતા રહેતી. એટલે કે એક જ વર્ષમાં આપણને રિઝલ્ટ મળી જાય, જેના પરિણામે આપણે એની વધુ પેઢીનો અભ્યાસ કરી શકતા, એટલે કે મેન્ડલ કરી શકતા હતા. અને સંતતિ જે છે તે સંતતિ વિપુલ પ્રમાણમાં ઉત્પન્ન કરે, એટલે કે વટાણાનો છોડ છે કે જે સંતતિ કેવી વિપુલ પ્રમાણમાં ઉત્પન્ન કરતી હતી, એટલે કે રિઝલ્ટ આપણને કેવા વધારે પડતા મળતા હતા. પ્લસ બીજી વસ્તુ કે પરફલન જે છે તે વટાણાના છોડમાં સરળતાથી કરાવી શકાય છે. બરાબર, વટાણાના છોડમાં શું છે તો પરફલન સરળતાથી કરાવી શકાય છે. તેથી પરફલન એટલે કે સંકરણ કરાવી શકાય. હવે સંકરણ કરાવી શકાય તો સંકરણ દ્વારા જે જાત મળે તો એને શું કહેવામાં આવે, સંકર જાત કહેવામાં આવે. તો સંકર જાતો જે હોય તે કેવી હોય, ચોક્કસપણે ફળદ્રુપ હોય છે. મતલબ કે સંકરણ દ્વારા જે સંતતિ મળતી હતી તો એ સંતતિ પણ કેવી હતી, ફળદ્રુપ જ હતી. ફળદ્રુપ હતી એટલે કે એ પણ બીજનું નિર્માણ કરી શકતી હતી, સંતતિનું નિર્માણ કરી શકતી હતી. એવું ન હતું કે ભાઈ વટાણાના છોડમાં જો પરફલન કરાવવામાં આવે તો આવનાર જે પેઢી છે તે અફળદ્રુપ થતી, એટલે કે વંધ્ય થતી, એવું થતું ન હતું. આવનાર પેઢી પણ કેવી હતી, એટલે કે જે સંકર જાતો હતી તે પણ કેવી હતી, ફળદ્રુપ હતી. તો આટલા બધા રીઝનના લીધે મેન્ડલે જે છે તો મેન્ડલે વટાણાના છોડનો ઉપયોગ. તો અહીંયા તમને તમારા ચોપડીમાં આકૃતિ 5.1માં આપેલું છે કે મેન્ડલ દ્વારા વટાણાના છોડ પર અભ્યાસ કરવામાં આવેલ 7 જોડ વિરોધાભાસી લક્ષણો, કે જેમાં તમને ઉપર લખેલું છે કે જો પ્રભાવી અભિવ્યક્તિ અને પ્રછન્ન અભિવ્યક્તિ. તો પ્રભાવી અભિવ્યક્તિ કે જેમાં સમાવેશ થાય છે બીજનો આકાર ગોળ, ત્યારે બીજનો રંગ પીળો, પુષ્પનો રંગ જાંબલી, સિંગનો રંગ આકાર ફૂલેલી, સિંગનો રંગ લીલો, પુષ્પનું સ્થાન કક્ષીય અને પ્રકાંડની લંબાઈ ઊંચા. તો આ બધી જે અભિવ્યક્તિ છે તેને પ્રભાવી અભિવ્યક્તિ કહેવાય છે. જ્યારે એના સિવાયની જે તમને લખેલું છે પ્રછન્ન અભિવ્યક્તિ, મતલબ આનો કહેવાનો ભાવાર્થ જ એટલો છે કે જ્યારે બે છોડની પસંદગી કરે કે જેમાં બીજનો આકાર ધારો કે ગોળ, તો એનો વિરોધાભાસી લક્ષણ લીધું ખરબચડું. તો જો ગોળ અને ખરબચડા આકારના બીજ વચ્ચે જો સંકરણ કરાવવામાં આવે તો એ બે લક્ષણો પૈકી ગોળ આકારના બીજ આપણને આવનાર પેઢીમાં જોવા મળશે. તો ગોળ આકારના બીજ આવનાર પેઢીમાં જોવા મળે સંકરણ દ્વારા, પરિણામે એને પ્રભાવી અભિવ્યક્તિ કહેવાય છે. તો એવી રીતે એના આધારે અહીંયા ઉપર લખેલું છે પ્રભાવી અભિવ્યક્તિ અને પ્રછન્ન અભિવ્યક્તિ. તો અહીંયા આપણો મેન્ડલના આનુવંશિકતાના નિયમનો ટોપિક પૂરો થાય છે.